કચ્છમાં પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા લાઈન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલક અને પંપ કર્મચારી વચ્ચે મારામારી. ભરૂચના એપીએમસી માર્કેટ પાસે ઇંટવાલા પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા આવેલા ઇસમે લાઈન તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલકને પંપના કર્મચારીએ ટોક્યા હતા. આ સમયે ઉશ્કેરાયેલા ઇસમોએ પંપના બે કર્મચારીઓ સાથે તકરાર કરી મારામારી કરી હતી. મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ મામલે મારામારી કરનાર સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલા પેટ્રોલ પંપમાં સીએનજી ફિલર તરીકે ફરજ બજાવતા અનીસ રશીદભાઈ પટેલ તેમની ફરજ પર હાજર હતા. તે સમય દરમિયાન એક GJ06AH 5264 નંબરની મારુતિ ફ્રન્ટી કાર લઈને સીએનજી પુરાવા માટે આવ્યા હતા, પરંતુ પંપ પાસે વાહનોની લાઈન લાગી હોય તેવો લાઈન તોડીને વચ્ચે ઘૂસતા પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી અનિલે તેમને ટોક્યા હતા, જેથી ગાડી ચાલકે ઉશ્કેરાઈ જઈને તું મને કહેવાવાળું કોણ, તું અમોને ઓળખે છે તેમ કહી મા બેન સહિતના અશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી કર્મચારીએ તેને અપશબ્દો નહીં બોલવાનું કહેતા ઉશ્કેરાયેલા ગાડી ચાલક અને તેના મિત્રોએ ફરિયાદીને મોઢાના ભાગે ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે તેને બચાવવા વચ્ચે પડેલા જાવેદ મુલતાનીને પણ માર મારતા હાથમાં ઈજા પહોંચાડી હતી, જેથી બંને કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગાડી ચાલક જિયા સલીમ મૌલવી રહેવાસી કંથારિયા તેમજ તેનો મિત્ર ઝકરિયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં પ્રાથમિક વિગતો સામે આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.